ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર અમરેલી સ્ટેટ હાઈવે રોડના રોનાજ ગામના રોડ પર આવી ચઢેલા મહાકાય મગરને વન વિભાગે રેસ્ક્યુ કરી સહી સલામત પકડી સલામત સ્થળે છોડી મૂક્યો હતો. છેલ્લા એક મહિનામાં કોડીનારમાંથી 7 જેટલા મગરોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. કોડીનાર સ્ટેટ હાઈવે રોડ પરથી વાહન ચાલકો પસાર થઈ રહ્યા હતા તે વખતે રોનાજ ગામના પાટિયા પાસે રોડના વચ્ચોવચ મહાકાય મગર દેખાતા વાહન ચાલકોમાં ભય વ્યાપી જોવા પામ્યો હતો. આ અંગે વન વિભાગને જાણ કરાતા વન વિભાગે રેસ્ક્યુ કરી મગરને પાંજરે પૂરી સહી સલામત સ્થળે છોડવાની તજવીજ હાથ ધરી છે. કોડીનાર તાલુકાના રોણાજ ગામથી જાંબાળા રોડ જાય છે એ રોડ ઉપર સ્ટેટ હાઈવે ઉપર સવારના 11 વાગે મગરના મેસેજ અમને મળ્યા હતા. હવે એ મગર પકડવા માટે અમે આવ્યા હતા, ગાડીમાં ગઈ ગયેલી હતી. 10:30 પડકી એમની મગર છે, માદા મગર છે અને 1.5 કલાકની. આ ટોટલ 7મી મગર છે અમારે અને આ તો વનીપરાણી એરિયા છે, દીપડા મગર એવું હોય છે, ગીરની બાજુનો એરિયા છે. શું કારણ છે કે મગરો વાડી વિસ્તારોમાં અને ગ્રામ્ય પંથકોમાં? સિંગોળો નદી બાજુમાં છે ને, નદીની પાણી ભરે છે, ઉનાળામાં પાણી સુકાતું હોય, મગર ઉભા નીકળી જાય છે.